पॉइंट पांच जेम एक हो आपणे 1.7 जेम एक हो तो मतलब आपणे इंडस्ट्री करता थोड़ा आगळ पड़ता छीए, थोड़ा सद्धर वधारे कहेवाय। आथी उद्योगोना गुणोत्तर साथे सरखामणी अने एक छे हरीफोना गुणोत्तर साथे सरखामणी। जे आपणे हमणा कजारिया अने सोमाणीनुं उदाहरण लीधुं એ હરીફોના ગુણોત્તર સાથે સરખામણી કરી કહેવાય। તો આ રીતે આપણે આગળ ગુણોત્તરો ભણતા જશું અને એનું અર્થઘટન કરતા જશું અને શીખતા જશું કે ગુણોત્તર છે એ આપણા જીવનમાં કઈ કઈ જગ્યાએ કેવી રીતે ઉપયોગી બનશે। ગુણોત્તર વિશ્લેષણના હેતુ, હવે આપણે જે ગુણોત્તર કરવા જઈએ છીએ તો શા માટે કરવા જોઈએ એ આપણા મગજમાં થોડોક પ્રશ્ન ઊભો થાય। તો તમને પ્રાથમિક તો મેં માહિતી આપી દીધી કે ગુણોત્તરનો ઉપયોગ કઈ જગ્યાએ કેવી રીતે થશે, બસ એવી જ વસ્તુ તમને આમાં આપવામાં આગળ આપવામાં આવેલી હશે। નાણાકીય પત્રકના વિશ્લેષણ માટે નફા નુકસાનનું પત્રક જે છે, પાકા સરવૈયાનું પત્રક છે, એનું વિશ્લેષણ કરવા માટે આપણને આ ગુણોત્તર છે એ ઉપયોગી બની શકતા હોય છે। ઘણી બધી વખત એવું બને કે ધંધાના માલિક છે એ કોમર્સ બેકગ્રાઉન્ડમાંથી નથી, કોઈ અન્ય ફિલ્ડમાંથી આવતા હોય, તો એ લોકોને નાણાકીય પત્રક શું છે, નફા નુકસાનનું ખાતું, પાકું સરવૈયું કેવી રીતે બનાવવામાં આવે, પાકું સરવૈયાનો મતલબ શું, એવી બધી માહિતી એને ખબર ના હોય, તો એને જો તમે આ રીતે ગુણોત્તરમાં દર્શાવીને રજૂઆત કરવામાં આવે તો એને સમજવામાં સરળતા રહી, એક આ હેતુ પણ આપણે કહી શકીએ। હિસાબી માહિતીની સરળ રજૂઆત માટે જે અત્યારે કીધું એ પ્રમાણે, કારણ કે એકબીજા સાથેના તમે સંબંધ દર્શાવો અને સરળ અને સંક્ષિપ્ત રૂપે તમે માહિતી આપો તો સામેવાળાને સરળતાથી એ મગજમાં ઉતરી શકે અને સમજી શકે। નંબર 3 છે એકમની નફાકારકતાની સ્થિતિ જાણવા માટે, નફો કેટલો કરે છે, એમાં કઈ જગ્યાએ આપણે વધારો કરી શકીએ, કઈ જગ્યાએ આપણે ઘટાડો થઈ શકે, આ બધું જાણવા માટે આપણે ગુણોત્તરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, કારણ કે નફો જે છે એ જ એક કંપનીનો મુખ્ય ઉદ્દેશ હોય છે। કંપની કોઈ પણ કાર્ય કરતી હોય તો કંપનીનો કોઈ પણ કાર્યનો મુખ્ય ઉદ્દેશ નફો કમાવવાનો હોય, તો એની નફાકારકતા છે એ હંમેશા ઊંચી હોવી જોઈએ। જે કંપનીની નફાકારકતા ઊંચી હોય એ કંપની એક દ્રષ્ટિએ સદ્ધર ગણવામાં આવે છે। પછી એકમની તરલતાની સ્થિતિ જાણવા માટે, તરલતા મતલબ રૂપિયાની આવક અને રૂપિયાની જાવક, આ બે વચ્ચેનો જે સમન્વય છે, જે મેળ બેસવો જોઈએ એ પોઝિટિવ હોવો જોઈએ। આવક છે એ હંમેશા જાવક કરતાં વધારે હોય તો એ કંપનીને ક્યારેય નાણાં ભીડનો સામનો કરવો પડે નહીં। એટલે આ એકમની તરલતાની સ્થિતિ જાણવા માટે આપણે ગુણોત્તરનો ઉપયોગ કરીએ છીએ, જેમાં ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તરનો સમાવેશ કરવામાં આવે છે। એકમની લાંબા ગાળાની સદ્ધરતા જાણવા માટે, કંપની સદ્ધર છે કે નહીં, એની આર્થિક પરિસ્થિતિ કેવી છે, એની મિલકતોની સામે દેવું કેટલું છે, માલિકીની મૂડી કેટલી છે, ઉછીની મૂડી કેટલી છે, આ બધાને ભેગા કરીને એની સદ્ધરતા જાણવામાં આવે છે। એટલા માટે ગુણોત્તરમાં સદ્ધરતાના ગુણોત્તરો પણ વિકસાવવામાં આવ્યા છે, જેમ કે માલિકી ગુણોત્તર, દેવા ઇક્વિટી ગુણોત્તર વગેરેને સદ્ધરતાના ગુણોત્તર કહેવામાં આવે છે। એકમની કામગીરીની કાર્યક્ષમતાની સ્થિતિ જાણવા માટે, તો એકમ જે કામ કરે છે, એકમની જે સ્થાપના કરવામાં આવી, ધંધો શરૂ કરવામાં આવ્યો, તો એમાં પોતાના માલિકીના નાણાં અને ઉછીના નાણાં ભેગા કરીને આપણે મિલકતો લીધી હોય, હવે મિલકતો લીધા પછી એનો કાર્યક્ષમ ઉપયોગ થવો જરૂરી છે। જો મિલકતો લઈને પડી રહીએ તો એની કાર્યક્ષમતા 0 કહેવાય, તો આ કાર્યક્ષમતા જાણવા માટે પણ આપણે ગુણોત્તરનો ઉપયોગ કરતા હોઈએ છીએ। દાખલા તરીકે સ્ટોક ચલન દર, આધારણ કરવા માટે, આધારણ મતલબ એની ધારણા કરવા માટે કે અહીં તમને જોવા છેલ્લા 5 વર્ષનો કાચા નફાનો દર આપવામાં આવ્યો છે 20, 23, 24, 26 અને 29%। હવે છેલ્લા 5 વર્ષથી કાચા નફાની જે ટકાવારી છે એમાં સતત વધારો થાય છે,
એ આપણે જોઈ શકીએ છીએ. તો આ જે વલણ દર્શાવે છે તો મતલબ આપણે શું કહી શકીએ કે આના પછીના વર્ષનો જે નફો રહેશે, કાચા નફાનો દર, એ ઓછામાં ઓછો 29% તો રહેશે જ, અને આના આધારે કંપની છે એ ભવિષ્યનું આયોજન કરતી હોય. એટલે કે આ એક જાતની ધારણા બાંધતી હોય કે આપણો જે નફાનો ગુણોત્તર રહ્યો એ 29% તો આવતા વર્ષે આવવો જ જોઈએ અને એથી વધારે જ આવશે. આ ગુણોત્તર આપણે જે ગણતરી કરી હોય તો એના આધારે આપણને ખબર પડે, પણ જો ક્યારે આપણે કાચા નફાના દરનો ગુણોત્તર શોધ્યો જ ના હોય તો આપણને ખ્યાલ ન આવે. તો ખાલી આપણે આંકડા ઉપર જોતા હોય કે આ આ વખતે 110 કરોડ નફો થયો, આ વર્ષે 115 કરોડ નફો થયો હતો, આ વર્ષે 125 કરોડ નફો થયો હતો, આ વર્ષે આપણે નફો 70 કરોડ થયો હતો. પણ જ્યારે 70 કરોડ નફો થયો, ગયા વર્ષે 115 કરોડ થયો હોય, એના પછીના વર્ષે 170 કરોડ થયો હોય, તો 170 કરોડ ખાલી 70 કરોડ થયો હોય તો જે નફો ઘટ્યો 115માંથી 70 કરોડ, તો મતલબ એવો નથી કે નફો ઘટી ગયો તો નફાનો દર એ ઘટ્યો હોય. એવું બની શકે કે ગયા વર્ષે જે ટર્નઓવર થયું હોય એના કરતાં આ વર્ષનું વેચાણ ઓછું થયું હોય, આ વર્ષે ટર્નઓવર ઓછું થયું હોય. તો વેચાણની સાથે તમે જ્યારે કમ્પેરિઝન કરો, એની સરખામણી કરો, ત્યારે ખ્યાલ આવે કે કાચા નફાનો દર 30% રહ્યો હોય આ વર્ષે, ભલે 70 કરોડ જ નફો થયો હોય. એટલા માટે આપણે હિસાબી ગુણોત્તરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. નબળા પાસાની જાણકારી માટે ધંધામાં કઈ જગ્યાએ ક્યાં શું ખૂટે છે, તો એ ગુણોત્તરમાં તમને ખ્યાલ આવે કે કોઈ ગુણોત્તર છે એ સંતોષકારક ન હોય, તો એ ગુણોત્તરની સાથે જોડાયેલા જે વસ્તુ છે એમાં ક્યાં શું ખૂટે છે એ તમે શોધી શકો છો અને તમે એને સુધારી પણ શકો છો. પછી છે નંબર 9, આંતરપેઢી અને આંતર વિભાગોની સરખામણી માટે. આંતરપેઢીનો મતલબ થાય કે એક પેઢીની પોતાની બીજી પેઢી સાથે સરખામણી કરવી, અને આંતર વિભાગનો મતલબ થાય પોતાની પેઢીમાં એક વિભાગની બીજા વિભાગ સાથે સરખામણી કરવી. આ સરખામણી તમે ગુણોત્તર દ્વારા આરામથી કરી શકો છો. તો આ બધા આપણા જે હેતુઓ હતા કે ગુણોત્તરનું વિશ્લેષણ શા માટે કરવામાં આવે છે. હવે જોઈએ ગુણોત્તરના વિશ્લેષણની મર્યાદાઓ, કે ગુણોત્તરનું વિશ્લેષણ છે આટલું બધું આપણે ઉપયોગી બને છે તો એની અમુક મર્યાદા પણ હોય. એના જે આપણે નેગેટિવ પાસા કહીએ તે કે અમુક જગ્યાએ અમુક પરિસ્થિતિમાં એનો આપણે ઉપયોગ કરતા નથી, અથવા તો અમુક વસ્તુનું આપણે એને ધ્યાનમાં નથી લેતા. દાખલા તરીકે નંબર 1 છે નાણાકીય પત્રકના પરિણામ પર આધાર રાખ. નાણાકીય પત્રકનું પરિણામ છે એ ગયા વર્ષનું હોય તો એ ગયા વર્ષના પરિણામના આધારે આપણે હિસાબી ગુણોત્તરનો ઉપયોગ કરી અને માહિતી મેળવી શકીએ છીએ. એમાં આપણી રીતે હિસાબી ગુણોત્તર પોતાની જાતે કંઈ પણ એમાં સુધારા વધારા કે એવું કંઈ કરી શકતો નથી. એટલે કે નાણાકીય પત્રકો સાચા હોય તો આપણને સાચી માહિતી મળે. હવે નાણાકીય પત્રકો ખોટા બનાવ્યા હોય, એમાં કોઈ પણ મિસકન્ડક્ટ કરવામાં આવ્યું હોય, મતલબ કે મિસ રિપ્રેઝન્ટેટિવ હોય, કે એમાં કંઈક ખોટું બતાવવામાં આવ્યું હોય, તો જે ગુણોત્તર બને એ પણ ખોટા બની શકે છે. પછી નંબર 2 છે પ્રમાણિત ગુણોત્તરની ગેરહાજરી. મતલબ કે તમારી પ્રમાણિતનો મતલબ થાય સ્ટાન્ડર્ડ, કે અમુક સ્ટાન્ડર્ડ તો તમારી પાસે હોવા જોઈએ તો એની આરે સરખામણી થાય. હવે કોઈ દિવસ ક્યાંય આપણે ઇન્ડસ્ટ્રી વિશે કે આપણા પોતાના ભૂતકાળમાં શું નફો થયો, શું ખોટ ગઈ, શું સદ્ધરતા થઈ, કેટલો ચાલુ ગુણોત્તર રહીએ છે, કેટલી ચાલુ મિલકતો, ચાલુ દેવા કેટલા, માલિકીના ભંડોળની કોઈ દિવસ દેવા સાથે સરખામણી કરેલી ન હોય, કોઈ જાતના સ્ટાન્ડર્ડ વિકસાવેલા ન હોય, મતલબ કે કોઈ જાતનું પ્રમાણિકતાથી નક્કી ન કર્યું હોય, પ્રમાણિત ન કર્યું હોય કે કાચો નફો છે એ 8% જ રહેવો જોઈએ, ચાલુ ગુણોત્તર છે આટલો જ આવવો જોઈએ, માલિકી ગુણોત્તરનું પ્રમાણ આટલું જ રહેવું જોઈએ, એ જો આપણને ખબર ના હોય તો આપણે કોઈ પણ જાતની સરખામણી કરી શકતા નથી અને નક્કી ના કરી શકીએ કે આપણા જે ગુણોત્તરો આપણે શોધ્યા આપણી પેઢી માટે એ આપણા માટે વ્યાજબી છે કે નથી, પોઝિટિવ છે કે નેગેટિવ છે.
मतलब के मानो के चालू गुणोत्तर छे 1.5 जेम एक होवो जोईए, आवो जो प्रमाणित करेलो होय तो आपणे एनी साथे आपणा पेढीनी सरखामणी करी शकीए કે આપણો ચાલુ ગુણોત્તર 1.5થી વધારે હોય તો આપણા માટે સારું કહેવાય, 1.5થી ઓછું હોય તો ખરાબ કહેવાય. આ પ્રમાણિત ગુણોત્તરની જો ગેરહાજરી હોય તો તમે નક્કી ન કરી શકો કે મારો ગુણોત્તર છે એ સારો છે કે ખરાબ છે. હવે ભાવ ફેરફારોની અસર નંબર 3, કે મતલબ કે ફુગાવો. દર વર્ષે મોંઘવારી જેમ વધતી જાય એમ દરેક વસ્તુના ભાવમાં ફેરફાર થતો હોય, દરેક વસ્તુના ભાવ વધતા જતા હોય, પણ હિસાબી ગુણોત્તરમાં, હિસાબી ગુણોત્તર નહીં, આખું નામાના મૂળ તત્વો એકાઉન્ટન્સી જે છે એ એકચ્યુઅલ ફિગર ઉપર આધારિત હોય. એમાં દર વર્ષે જે નફા મોંઘવારીનો વધારો થતો જાય એવી ધારણા ક્યાંય કરવામાં આવતી નથી. એટલે આ ફુગાવાની અસર છે એ આપણે ક્યારેય ક્યાંય ધ્યાનમાં લેવાની જ નથી થતી નામાના મૂળ તત્વોમાં. પણ એક્ચ્યુઅલ લાઈફમાં જોવા જાઓ તો ફુગાવાની અસર થતી હોય. આપણે જે ગુણોત્તર નક્કી કરી એ ભૂતકાળના આધારિત નક્કી કરેલા હોય. ભૂતકાળમાં છેલ્લા 5 વર્ષનો તમે કાચા નફાનો કે ચોખ્ખા નફાની ટકાવારી જોઈ લ્યો અને એના આધારે આપણે ભવિષ્યની કાચા નફાની કે ચોખ્ખા નફાની ધારણા કરતા હોય કે આપણો નફો છે એ આટલો રહેશે. પણ ભૂતકાળમાં ક્યાંય આપણે ફુગાવાને ધ્યાનમાં ન લીધો હોય તો એના આધારે જે ભવિષ્યની ટકાવારી નક્કી કરી એમાં પણ આપણે ફુગાવાને ધ્યાનમાં નથી લીધો. અને ફુગાવો મોંઘવારી તો દર વર્ષે વધઘટ થવાની જ છે, તો આની જે અસર થાય એ અસર તમને ગુણોત્તરમાં દેખાવા મળે નહીં. એટલે આ એક જાતની મર્યાદા થઈ કે આપણે ભાવમાં જે ફેરફાર થાય એની અસરને ધ્યાનમાં લેતા નથી. નંબર 4 છે ગુણાત્મક પરિબળોની અવગણના. આપણે માત્ર આંકડા ઉપર જ આધારિત હોઈએ છીએ, આંકડાઓને ધ્યાનમાં લઈ અને આપણે વિશ્લેષણ કરતા હોઈએ, પણ અમુક એવા પરિબળો હોય કે જે ગુણાત્મક હોય જેના લીધે ઘણા બધા ફિગરમાં ઘણા બધા આંકડાઓમાં ફેરફાર થતા હોય, જેના લીધે નફો વધી જતો હોય, અમુક સમયે અમુક ખર્ચા વધી જતા હોય, જે આપણે ક્યારેય ધ્યાનમાં લેતા નથી. જેમ કે કર્મચારીઓની કાર્યક્ષમતા, સારા વાતાવરણ હોય, સારા સંજોગો હોય, સારી રીતે કર્મચારીઓને રાખવામાં આવતા હોય તો એ કર્મચારીઓની કાર્યક્ષમતા વધી જાય. કાર્યક્ષમતા વધે તો તમારો જે ઉત્પાદનની ક્ષમતા છે એ વધી જાય, એનું કાર્ય વધી જાય, એનું આઉટપુટ વધી જાય, જેનો લાભ સીધે સીધો કંપનીના નફાને થાય. એને એથી ઉલટું કે કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી જાય, અમુક 1-2 મહિના સુધી કંપની બંધ રહી હડતાલના કારણે. તો હડતાલ જે છે એ એક ગુણાત્મક પરિબળ થયું. આપણે ક્યારેય ધારણામાં આ આપણે લેતા નથી કે આવતા વર્ષે 2 મહિના સુધી હડતાલ રહેશે, એટલે આપણે 2 મહિનાનું ટર્નઓવરને ધ્યાનમાં લેવાનું નથી. આવું ક્યાંય આપણે ભવિષ્યમાં એવી ધારણા પણ નથી કરતા અને એને આપણે આંકડામાં રજૂઆત પણ કરી શકતા નથી. એટલે આ ગુણાત્મક જે પરિબળો છે એને આપણે હંમેશા અવગણીએ છીએ, જેના કારણે આપણે જે વિશ્લેષણ કર્યું હોય એ ભવિષ્યમાં એમાં થોડોક પ્લસ માઇનસ આવે, એમાં ફેરફાર થઈ શકે, જે આપણા હાથમાં પણ છે નહીં. સરખામણીમાં મુશ્કેલી. સરખામણીમાં મુશ્કેલી ક્યારે થાય? એક તો હિસાબી પદ્ધતિ અલગ અલગ હોય, જો કે ભારત આખા ભારતમાં જે હિસાબી પદ્ધતિ છે એ એક જ પ્રકારની છે, એક જ રીતે હિસાબો લખવામાં આવે છે. પછી ગુજરાતમાં લખાતા હોય તો ભલે, પશ્ચિમ બંગાળમાં લખાતા હોય તો ભલે, દિલ્હીમાં લખાતા હોય તો ભલે, હિસાબની જે પદ્ધતિ છે એ એક જ છે. કારણ કે જે હિસાબો લખવામાં આવે છે એના ઉપર જે ગવર્નિંગ બોડી છે જેને આપણે ICAI કહીએ છીએ, CA ઇન્સ્ટિટ્યૂટ, એ પોતાના સ્ટાન્ડર્ડ બનાવે અને એ સ્ટાન્ડર્ડના આધારે જ હિસાબો લખવામાં આવતા હોય. જો આ નીતિઓ અલગ અલગ હોય તો આપણે એક જાતનું વિશ્લેષણ કરવું અઘરું પડે. તમને ઉદાહરણ આપું સૌથી સરળ, તો અત્યારે GST લાગુ પડી ગયું છે. GST એટલે વન નેશન વન ટેક્સ, બરાબર છે? એટલે દેશના કોઈ પણ ખૂણે જાઓ તમારી એ જે વસ્તુ છે એનો જે ટકાવારી લાગે ભારતના કોઈ પણ રાજ્યમાં એના
ઉપર જીએસટીની ટકાવારી સરખી લાગશે. આની પહેલાં જે વેટ હતું તો વેટમાં ઘણું બધું એવું થતું હતું કે ગુજરાતમાં વેટની ટકાવારી 12% હોય, મહારાષ્ટ્રમાં જઈ તો એના ઉપર વેટની ટકાવારી 10% હોય, પશ્ચિમ બંગાળમાં જાય તો એ જ વસ્તુ ઉપર વેટની ટકાવારી 18% હોય. તો આ અલગ અલગ નીતિ થઈ. તો જો આ રીતનું હોય તો એ ધંધામાં એ વ્યક્તિ ગુણોત્તરનું જે ગણતરી કરે એ સરખામણી કરવી અઘરી પડે, કારણ કે પશ્ચિમ બંગાળના આધારે પશ્ચિમ બંગાળમાં ગણતરી થાય એ સેમ વસ્તુ ગુજરાતમાં લાગુ પાડી શકાય નહીં. એટલે જ્યાં હિસાબી નીતિઓ અલગ હોય, સરકારની નીતિઓ અલગ હોય, ત્યાં સરખામણી કરવી આપણને મુશ્કેલ પડે છે. હવે અમુક પદ્ધતિ પણ અલગ અલગ હોય. દાખલા તરીકે અહીં તમને આપ્યું છે કે બે એકમો દ્વારા અલગ અલગ ઘસારાની અથવા સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિનો ઉપયોગ. જોકે ભારતમાં ઘસારાની પદ્ધતિ માટે પણ એક જ નીતિ વાપરવામાં આવે છે, પછી એ હિસાબી પદ્ધતિમાં હોય કે ઇન્કમ ટેક્સના દાયરામાં હોય. સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિ પણ 3-4 હોય છે, એમાંથી એક કંપની બીજી ઉપયોગ કરતી હોય, બીજી કંપની બીજી ઉપયોગ કરતી હોય તો પણ સરખામણી થવી મુશ્કેલ છે. સોરી, દાખલા તરીકે સ્ટોક મૂલ્યાંકનમાં લિફો અને ફિફો આવે. લિફો એટલે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ અને ફિફો એટલે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે પહેલાં આવે એ પહેલાં જાય અને પહેલાં છેલ્લે આવે એ પહેલાં જાય. આ બે પદ્ધતિ અલગ અલગ છે અને આના આધારે સ્ટોકનું મૂલ્યાંકન થાય તો બેની રકમ છે એ અલગ અલગ આવે અને એના આધારે તમે ગુણોત્તરની ગણતરી કરો તો ગુણોત્તરમાં પણ અસમાનતા જોવા મળે છે, એટલે આપણને સરખામણી કરવામાં મુશ્કેલી ઊભી થાય. હવે છે ગુણોત્તરની રજૂઆત, એટલે કે ગુણોત્તર જે છે એ કઈ રીતે દર્શાવવામાં આવે. ક્યાંક પ્રમાણમાં ફેરફાર હોય, જેમ 1:1, 1:2, 1:3 એવી રીતે બતાવવામાં આવે. ક્યાંક ટકાવારી સ્વરૂપે આવે, પ્રમાણ એટલે જેમના સ્વરૂપમાં, એટલે આટલા ટકા આટલા ગણો એનો વધારો કે ઘટાડો ગણાય. જે અંશમાં હોય એ આવે એને જેમ છેદમાં હોય એક લેવામાં આવે, જેમ હંમેશા છેલ્લે એક આવે. માનો કે અહીંયા આપ્યું છે ચાલુ ગુણોત્તર, તો ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા, જવાબ આવ્યો 1.5 અને આપણે લખવાનું થાય પછી જેમ હંમેશા એક. આનો મતલબ શું થાય કે ચાલુ દેવાની સરખામણીમાં ચાલુ મિલકતો છે એ 1.5 ગણી છે, આ પ્રમાણના સ્વરૂપે દર્શાવ્યું. બીજું છે ટકાવારીના સ્વરૂપ, એટલે કેટલા ટકા છે. તો નફાકારકતાના જે ગુણોત્તર બધા આવશે, કાચો નફો, ચોખ્ખો નફો, કામગીરી ગુણોત્તર, આ ટકાવારીમાં આવશે. પ્રવાહીતાના જે ગુણોત્તર આવશે, ચાલુ ગુણોત્તર, એ જેમના પ્રમાણમાં આવશે. પછી સદ્ધરતાના ગુણોત્તર આવશે, એ પણ એમાં જેમના સ્વરૂપમાં આવશે. અમુક ગુણોત્તર છે એ વાર કે વખતના સ્વરૂપે આવે, મતલબ આટલી વાર કે આટલી વખત. દાખલા તરીકે અહીંયા તમને આપ્યું છે સ્ટોક ચલંદર, વેચેલ માલની પડતર છે એ સરેરાશ સ્ટોકના 3 વખત છે. હવે આનો મતલબ થાય કે 3 વખત કંપની છે એ પોતાના વેચેલ માલની પડતરમાં રૂપાંતર કરે છે. આખા વર્ષ દરમિયાન સ્ટોકનું કેટલી વખત વેચાણ થાય? 3 વખત વેચાણ થાય છે. આને કહેવાય સ્ટોક ચલંદરનો વાર કે વખતના સ્વરૂપે દર્શાવવું, અપૂર્ણાંક સ્વરૂપે. જોકે આનો ઉપયોગ આપણા ચેપ્ટરમાં કે આપણા દાખલામાં ક્યાંય આવશે નહીં, પણ અહીંયા જુઓ તમને આપ્યું છે કે બિનચાલુ મિલકતો બરાબર શેરમૂડી ગુણ્યા શેરમૂડીમાં બિનચાલુ મિલકતોનો ભાગ. હવે આપણે બધાને ખ્યાલ છે કે મિલકતો જે આપણે ધંધા માટે ખરીદતા હોય એ મિલકતો માટેનું જે ભંડોળની જરૂર પડે, રૂપિયાની જરૂર પડે, એના 2 સ્ત્રોત કહેવાય. એક માલિક પોતાના મૂડી રૂપિયા લઈ આવે તે, અને બીજું બજારમાંથી ઉછીના લઈ આવે તે. હવે મિલકતો જે લીધી એમાંથી બજારમાંથી કેટલા લીધા અને પોતાની કેટલી મૂડી નાખી એ દર્શાવ્યું અહીંયા તમને. 2:5 આવ્યું, મતલબ શું થાય કે 5 રૂપિયાની જે મિલકતો આવી એ 5 રૂપિયાની મિલકતોમાંથી 2 રૂપિયાની મિલકતો પોતાની માલિકીની મૂડીમાંથી લીધી અને બાકીના 3 રૂપિયાની જે મિલકતો લીધી એ દેવું કરીને લીધી. અથવા તો શેરમૂડીમાંથી આપણે જે રૂપિયા વાપર્યા, 5 લાખની શેરમૂડી હતી
पांच लाखनी शेर मूड़ीमांथी आपणे बे रुपया मिलकतो खरीदवा माटे वापरा, कई बिनचालू मिलकतो माटे, अने बाकीना त्रण रुपया छे ई चालू मिलकतोमां आपणे एनो उपयोग कर्यो एवुं कही शकाय। दिवसो अठवाडिया अने महिनाना स्वरूप देवादार अने लेणदारना गुणोत्तर जे आवे एनो जे उथलो आवे એમાં આપણે દિવસો સ્વરૂપે એને દર્શાવવામાં આવીએ છીએ। મતલબ કે આપણે ઉધાર માલનું વેચાણ કર્યું તો દેવાદાર પાસેથી કેટલા દિવસમાં ઉઘરાણી મળી જશે એ દર્શાવે, એને કહેવાય ઉઘરાણીની મુદત અથવા તો ઉઘરાણીનું ગુણોત્તર, અથવા તમે એને દેવાદારનો ગુણોત્તર પણ કહી શકો। પછી આપ્યું છે તમને ગુણોત્તરનું વર્ગીકરણ, मुख्य बे भाग में वर्गीकरण थाय, प्रणालीगत वर्गीकरण अने कार्यानुसार वर्गीकरण। आपणे जे चेप्टर में भणशुं एमां आपणने कार्यानुसार वर्गीकरण आपेलुं छे। प्रणालीगत वर्गीकरण खाली तमारे जोवा माटे छे। प्रणालीगत में त्रण भाग पड्या, एक नफा नुकसाननुं जे पत्रक होय ए नफा नुकसानना पत्रक में जेटला जेटली वस्तु आपेली होय, वेचाण, अन्य उपज, खर्चाओ, करवेरा पहेलानो नफो, करवेरा बाद अने करवेरा पछीनो नफो, आज आनी अंदरथी ज कोई पण बे वस्तुने तमे भेगी करो अने एना बे वच्चेनो संबंध दर्शावो आने कहेवाय नफा नुकसानना खातानो गुणोत्तर, तो वेपार खाता अने नफा नुकसान बन्नेनो। कारण के अहींया तो बधुं भेगुं ज आवे नफा नुकसानना पत्रकमां, भागीदारी पेटीमां वेपार खातुं अलग बनतुं, नफा नुकसान खातुं अलग बनतुं, પણ કંપની સ્વરૂપમાં શું આવે નફા નુકસાનનું પત્રક આવે અને એમાં વેપાર ખાતું નફા નુકસાન ખાતું બંને આવી જાય। પાકા સરવૈયાના ગુણોત્તરમાં શું આવે કે ખાલી જે ફિગર હોય એ પાકા સરવૈયામાંથી જ લેવામાં આવે, એ પછી શેરમૂડીમાંથી લઈએ, ચાલુ મિલકતમાંથી લઈએ, બિનચાલુ મિલકતમાંથી લઈએ, લાંબા ગાળાના દેવામાંથી લઈએ કે ટૂંકા ગાળાના દેવામાંથી લઈએ, પણ આંકડા ક્યાંથી લીધા હોય ખાલી વેપાર ખાતામાંથી। અને ત્રીજું છે મિશ્ર ગુણોત્તર, મતલબ કે એક વસ્તુ નફા નુકસાનમાંથી લીધી હોય, બીજી વસ્તુ છે એ પાકા સરવૈયામાંથી લીધી, એને કહેવાય મિશ્ર ગુણોત્તર। દાખલા તરીકે કાચા નફાનો ગુણોત્તર છે, સૂત્ર આવે કાચો નફો છેદમાં વેચાણ એને ગુણ્યા 100, તો આ થયું નફા નુકસાન ખાતાનો ગુણોત્તર। પછી પાકા સરવૈયાનું ગુણોત્તરનું આપણે ઉદાહરણ લઈએ તો ચાલુ ગુણોત્તર, ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા, ચાલુ મિલકત અને ચાલુ દેવા બંને પાકા સરવૈયામાં જ હોય। માલિકી ગુણોત્તર લઈએ તો એમાં માલિકીનો ભંડોળ અને મિલકતો બંનેનો ઉપયોગ થાય, એ બંને પાકા સરવૈયામાંથી જ હોય। મિશ્ર ગુણોત્તરમાં આપણે દાખલા તરીકે નફાને મિલકતો સામે સરખાવી હોય, કાચો નફો એટલે ચોખ્ખો નફો છેદમાં કુલ મિલકતો ગુણ્યા 100 લઈ, તો આ મિશ્ર થયું, કારણ કે એક વસ્તુ શેમાંથી આવી નફા નુકસાનમાંથી આવી અને બીજી વસ્તુ આવી પાકા સરવૈયામાંથી, આને મિશ્ર ગુણોત્તર કહેવામાં આવે છે। ત્યાર પછીનું વર્ગીકરણ છે કાર્યાનુસાર વર્ગીકરણ। અહીંયાથી આપણે જે દાખલા પૂછવામાં આવે એના જે સૂત્ર આવે એ બધું અહીંયાથી આપણે ભણવાનું ચાલુ કરશું। એમાં ચાર વિભાગ પાડવામાં આવ્યા છે, એક નફાકારકતા, નફાની ક્ષમતા કેવી છે, કઈ રીતનો નફો કમાય છે એને નફાકારકતાના ગુણોત્તર કહેવાય, કે જેની અંદર કાચો નફો, ચોખ્ખો નફો, કામગીરી ગુણોત્તર અને કામગીરી નફાના ગુણોત્તર આ ચારનો સમાવેશ થઈ છે। પછી તરલતાના ગુણોત્તર છે, તો તરલતાની ગુણોત્તરની અંદર ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર, ચાલુ મિલકતો ચાલુ દેવા, પ્રવાહી મિલકતો પ્રવાહી દેવા, એનો સમાવેશ કરવામાં આવશે। ત્યાર પછી આવશે સદ્ધરતાના ગુણોત્તર, કે કંપની કેવી સદ્ધર છે, એની સદ્ધરતા કેવી છે, આર્થિક પરિસ્થિતિ કેવી છે એ દર્શાવવા માટે સદ્ધરતાના ગુણોત્તરનો ઉપયોગ થાય, કે જેમાં દેવા ઇક્વિટી ગુણોત્તર, માલિકી ગુણોત્તર, દેવા મિલકતોનો ગુણોત્તરનો સમાવેશ કરવામાં આવશે। કાર્યક્ષમતામાં સ્ટોક ચલન દર, પછી દેવાદાર અને લેણદારના ગુણોત્તર જે છે એ તેમાં આવશે। એટલે વધુ જે આપણે હવે આવતા જ વિડીયોમાં આપણે કાર્યાનુસાર વર્ગીકરણના આધારે દાખલાઓ ગણવાનું શરૂ કરીશું। અહીંયા સુધીનું જે આપેલું આ વિડીયોમાં તમને આપ્યું છે એ વ્યવસ્થિત એક વખત સ્ટડી કરી લેવું, ટેક્સ્ટબુકમાંથી ફરીથી નિરાતે વાંચી લેવું
અને જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં અંડરલાઈન કરતું જવું, જે તમને એક વાક્ય અને વિકલ્પ માટે ઉપયોગી બનશે. નમસ્તે, જય હિન્દ, જય ભારત.